बार एसोसिएशन ना प्रमुख श्री जीवराज भाई वसोया सीनियर एडवोकेट करते हैं देसाई तथा महिला एडवोकेट बीना बेन भगत आप चार वकील मित्रों पर आप अच्छी पदार्थ से तभी भी आलम सम्मान रहे हुए पीएम साहब ने यहाँ बसों की बता रहे डॉक्टर उपस्थित है जोरदार तालियों की फरी एक बार बता मिलासू थैंक यू वेरी मच अरे वकील आलम तरफ थी डीजीपी नैन भाई सुखर वाला सूरत डिस्ट्रिक्ट बार एसोसिएशन ना प्रमुख जीवराज भाई वसोया सीनियर एडवोकेट कल्पेश भाई देसाई तथा महिला एडवोकेट बीना बेन भगत महिला एडवोकेट आवतीकाल विश्व महिला दिवस से अनुसंधान में पीएम साहब ने सम्मानित रहा है फरी एक बार जोरदार तालियों की अपेक्षा से तो मित्रों आपने सौ मात्र आपने नहीं समग्र देश और दुनिया जमने वारंवार सांभळवा उत्सुक छे वा लोक लड़ीला वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ने आपने सांभळीए वडाप्रधान श्री ने विनंती के आपना उद्बोधन माटे पधारो अने जोरदार तालियों से भारत माता की भारत माता की मंच पर विराजमान गुजरात का लोकप्रिय मुख्यमंत्री श्रीमान विजयभाई रूपाणी संसद में हमारा साथी सी आर पाटिल दर्शनाबेन अरुभाई वसावा सूरत ना मेयर अस्मिताबेन भारतीय जनता पार्टी ना शहर प्रमुख श्री नितिन भाई और विशाल संख्या में पधारेला सब साथी मित्रों अचानक आ कार्यक्रम बनी गयो गई काले मारी ऑफिस में मैंने पूछू था सूरत वाला पर तुमने जमा नहीं दिए थोड़ा तो टाइम आपको पड़ सकता एक्चुअली मारो कार्यक्रम तो गाय जन भूल चुका हूं तो पर आटला ओछा समय में आटली मोटी संख्या में ये पण गर्मी है ना अपना फूटी नाना ने बपोरे आ रीते काम लगाड़ो પણ આપનો પ્રેમ આપનો સ્નેહ આટલી મોટી સંખ્યામાં પધાર્યા સ્વાગત સન્માન કર્યું હું સૌનો હૃદયથી આભાર માનું છું મેડિકલના સ્ટુડન્ટ મોટી સંખ્યામાં ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે આપણા દેશમાં આરોગ્યના ક્ષેત્રમાં હંમેશા એક ફરિયાદ રહે છે ડોક્ટરો નથી ડોક્ટરો અને મૂળમાં જઈએ તો ડોક્ટરો તૈયાર કરવાની પ્રક્રિયા નથી ખૂબ ઓછા વિદ્યાર્થીઓ પીજીમાં જઈ શકે એના કારણે પ્રોફેસર ના બની શકે પ્રોફેસર ના બને તો નવી મેડિકલ કોલેજો ના થાય એક એવા ચક્રમાં બધી વ્યવસ્થા ફસાણી હતી પણ હવે એને બરાબર સીધી સીધી લીટીમાં લઈ આવ્યો છું એક જ વર્ષમાં 4000 પીજીની સીટો આ દેશમાં મોટા મોટી ઘટના છે એનો અર્થ એ તો ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રમાં 4000 એવા પ્રોફેસર તૈયાર થશે જે 40000 50000 લાખ નવા ડોક્ટરો તૈયાર કરવાની તાકાત ધરાવશે કેટલા મોટા પાયા પર ડોક્ટરોની જે આપણે ત્યાં અછત છે એને આપણે પરિપૂર્ણ કરી શકીશું અને ગામડાઓમાં પણ આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થશે શહેરી વિકાસમાં એક નવો ઓપ આપવાનો પ્રયાસ પૂરા દેશમાં ચાલી રહ્યો છે
મુસલમાન વિજયભાઈને અને એમની ટીમને હૃદયથી અભિનંદન આપું છું કે એમણે ગુજરાતના શહેરોને ઓપન ડેફિકેશન ફ્રી કર્યા, જાહેરમાં શૌચાલયથી જે સ્થિતિ હતી જાહેરમાં શૌચ જવાને કારણે અને સફાઈ ઉપર જે ધ્યાન કેન્દ્રિત કર્યું, અને હવે તો ધીરે ધીરે દેશમાં લગભગ 500 શહેર જેમણે આવશ્યક વ્યવસ્થાઓ ઉભી કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કર્યા અને 500 શહેર ઓપન ડેફિકેશન ફ્રી, ગામડા તો લાખોની તાદાદમાં પહોંચ્યા છે. કાલે એવા કેટલીક બહેનોને મોટો મોટો કાર્યક્રમ અમદાવાદમાં મળવાનો છું કે જેમણે ગામડામાં ક્રાંતિ લાવી છે અને જેના સરપંચ બહેન છે એમણે એક રિવોલ્યુશન કર્યું છે. એવા બધા બહેનો દેશભરમાંથી કાલે અમદાવાદ પધારવાના છે, એમને હું મળવાનો છું. સુરતના ખબર અંતર મળતા રહેતા હોય છે, સુરતી લાલા ઉપર વારી વારી આવતા હોય છે. દેશ આખામાં કોઈ એક શહેર પોતાની તાકાત ઉપર આર્થિક ગતિવિધિનું કેન્દ્ર કેવી રીતે બની શકે એ સુરતે બતાવી દીધું છે. આજથી 25 વર્ષ પહેલાનું સુરત કોઈ વિચાર કરે, આજનો વિચાર કરતો અને કલ્પના ના આવે કે પોતાના પુરુષાર્થથી, પરિશ્રમથી, વિઝનથી કોઈ શહેર આટલા ટૂંકા ગાળામાં આટલી વ્યાપકતાઓને પાર કરી શકે, આટલી ઊંચાઈ પર પહોંચી શકે. અને એ કામ સુરતે કર્યું છે. સુરતવાસીઓના હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન, ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન. અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, સ્વાગત કર્યું, સન્માન કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી.